સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક કરવાના કૌભાંડમાં વડોદરા પાલિકાના કર્મચારી યશપાલ ઠાકોરનું નામ ખુલતા રાજકીય મોર્ચે ખળભળાટ મચી ગયો હતો. જ્યારે યશપાલ પાલિકાના હેલ્થ વિભાગમાં 11 માસના કરાર આધારિત નોકરી કરતો હોવાનું અને છેલ્લા 22 સપ્ટેમ્બરથી ગેરહાજર હોવાનું ખુલવા પામ્યું છે. લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થતાં સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. લાખો અરજદારોને અંતિમ ક્ષણે પરીક્ષા રદ થઈ હોવાનું જણાવી અફરાતફરીનો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આ પેપર લીક કૌભાંડમાં અનેક મોટા માથાઓના નામ પણ ખુલવા પામ્યા છે. વડોદરાના પાલિકાના કર્મચારી કહેવાતા યશપાલ સોલંકીનું નામ છેલ્લા 2 દિવસથી ચર્ચામાં છે, જ્યારે તેનું અસલી નામ યશપાલ ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. યશપાલ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં હંગામી ધોરણે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. વારસિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પબ્લિક હેલ્થ વર્કર તરીકે યશપાલ ફરજ બજાવતો હતો, પરંતુ છેલ્લા 22 સપ્ટેમ્બરથી નોકરી પર ગેરહાજર હતો. કરાર આધારિત નોકરીમાં 1 માસની ગેરહાજરી બાદ ફરજ પરથી તેને બરતરફ કરવામાં આવ્યો હતો. 10,000ના ફિક્સ પગારમાં નોકરી કરતા યશપાલ કોઈ રાજકીય પીઠબળ વગર આટલું મોટું કૌભાંડ આચરે તે માનવામાં આવતું નથી. જ્યારે યશપાલના પરિવારજનોએ પણ મોટા રાજકીય નેતાની સંડોવણી હોવાનું કબૂલ્યું છે. યશપાલ ઠાકોર અમારે ત્યાં આગળ એક ફિલ્ડ વર્કર તરીકેની નિમણૂક કરવામાં આવી હતી 11 માસના કરાર આધારિત, અને એ વ્યક્તિ 8/8/2018 થી હાજર હતા અને 19/9/2018 સુધી એમને વ્યવસ્થિત રીતે કામગીરી કરી હતી, અને 20/9/2018થી એ સતત ગેરહાજર રહ્યા છે, અને એના કોઈ કારણ અમને જાણવામાં નહોતું મળ્યું. એટલે અમે ઉપર પણ જાણ કરી કે આ રીતના બાયોલોજીસ્ટને જાણ કરી હતી કે એ વ્યક્તિ સતત ગેરહાજર છે, તો તમે તમારી રીતના આગળ કામગીરી જે પણ એના અગેન્સ્ટમાં કામગીરી કરવાની હોય, શિક્ષાત્મક પગલાં લેવાના હોય, તો તમે લઈ શકો છો. મારા દ્વારા, એમના કલીગ્સ દ્વારા, સુપરવાઇઝર દ્વારા, બાયોલોજીસ્ટ દ્વારા કોલ કરવા છતાં પણ એ વ્યક્તિએ ફોન નહોતા ઉઠાવ્યા, જાણ નહોતી કરી. એટલે અમે લોકોએ 5-15 દિવસ રાહ જોઈ કે એ કોલબેક કરશે, પણ એમને કોલબેક નહીં કર્યો. અને પછી આપણે ઉપર બાયોલોજીસ્ટ જ ઉપરથી આગળથી એમની નામ કમી કરવાની દરખાસ્ત નો લેટર આગળ રજૂ કર્યો હતો. એ ફિલ્ડ ફરજ ઉપર હાજર હતા ત્યારે એ ફિલ્ડ વર્ક બેઝિકલી કરતા હતા. ઇન્ટ્રા ડોમેસ્ટિકની કામગીરી અને ફોગિંગની કામગીરી એ કરતા હતા અને વ્યવસ્થિત કામગીરી કરતા હતા. એમના અગેન્સ્ટમાં કોઈ પણ અત્યાર સુધી એવો કોઈ પુરાવો નથી મળ્યો કે એ વ્યક્તિએ કામગીરી વ્યવસ્થિત ના કરી હોય, એરિયામાંથી એમના અગેન્સ્ટમાં કોઈ પણ કમ્પ્લેન આવી હોય સુપરવાઇઝર તરફથી, બાયોલોજીસ્ટ તરફથી, કે મને, હું પોતે પણ એરિયામાં જ્યારે જતી હતી ત્યારે પણ એ વ્યક્તિ વ્યવસ્થિત કામગીરી કરતા જ જાણમાં નજરમાં આવ્યા હતા. એવું કોઈ શંકાસ્પદ એવું કામગીરી ના હોય અને શંકાસ્પદ વસ્તુઓ કે ધ્યાનમાં આવી નથી.